બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જો કોઈ આમ આદમી ખેડૂત કે વાહન ચાલક માંસ વગર નજરે ચડે તો તેની પાસે તંત્ર દ્વારા દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ કોઈ સંસ્થા કે અને એક કાર્યક્રમમાં મંજૂરી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોય તો પણ તંત્ર આ ખાડા કાન કરતું હોય છે, તેઓ ગાઢ ઘડાયો છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. સમગ્ર દેશની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો પણ કોરોનાના સકંજામાં આવી ગયો છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાનું વધુ પડતું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો ખૂબ મહત્વ જ બની ગયો છે અને જો કોઈ વ્યક્તિ કોઈપણ જાતનો પ્રસંગ જેમ કે લગ્ન જેવા અનેક પ્રસંગ કરવા હોય તો તેના માટે તંત્ર પાસેથી મંજૂરી લેવી પડતી હોય છે અને એ પણ માત્ર 50 લોકોને જ મંજૂરી મળે છે. હવે જો વાત કરવામાં આવે તો ધાનેરાની, તો આ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પારસ સોની નામનો વ્યક્તિ એજ્યુકેશન ફાઉન્ડેશન નામનો ટ્રસ્ટ ચલાવે છે અને આજે આ ટ્રસ્ટ દ્વારા ધાનેરાના રેલવે સ્ટેશનની બાજુમાં વૃક્ષ પરબ નામના એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોઈ પણ જાતની મંજૂરી પણ લેવામાં આવી નથી અને આ કાર્યક્રમમાં કાર્યક્રમના મુખ્ય આયોજક પારસ સોની સહિત કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. મીડિયા ટીમ દ્વારા સમગ્ર બાબતનું કવરેજ કરી ધાનેરાના સ્થાનિક તંત્રનું ધ્યાન દોરતા સ્થાનિક તંત્રના કર્મચારીઓએ આવી અને કાર્યવાહી કરવાના બદલે આંખાડા કાન કર્યા હોય તેવો ગાઢ ગળાયો હતો. તો બીજી તરફ ધાનેરાના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કાયદા માત્ર આમ જનતા માટે જ અને ખેડૂતો માટે જ બનાવ્યા છે, કોઈ સંસ્થાને કોઈ કાયદા લાગુ નથી પડતા. જો ધાનેરામાં કોઈ પણ વ્યક્તિ ખેડૂત કે વાહન ચાલક માસ્ક વગર નજરે ચડે તો પોલીસ મામલતદાર તેમજ નગરપાલિકા દ્વારા 200 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે, ત્યારે આજે પારસ સોની દ્વારા વગર મંજૂરીએ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ખૂબ જ અભાવ જોવા મળ્યો હતો અને લોકોના ટોરેટોરા જોવા મળ્યા હતા. તંત્રને જાણ કરવા છતાં પણ કશી કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ આજ પારસ સોની દ્વારા લોકડાઉન વખતે પણ સન્માન કાર્યક્રમ કરી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું તે માટે પણ ધ્યાન ધાનેરાના સ્થાનિક તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે લોકોની માંગ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તટસ્થ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરે. સુરેશ ગલચર, જેડેસ ટીવી, બનાસકાંઠા. આજે જે ધાનેરા ખાતે આજે જે પારસ સોની દ્વારા જે વૃક્ષો વિતરણ કરવામાં આવી રહ્યા છે એમાં કોઈએ માસ્ક બાંધ્યા નથી અને સાથે સાથે અહીંયા જે લોકો છે મોટી સંખ્યામાં છે, ત્યારે બીજી તરફ અહીંયા જે ધાનેરામાં ખેડૂતો અને આમ પ્રજા જે ગરીબ પ્રજા આવે છે તેને પોલીસ તથા મામલતદાર દ્વારા અને નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરતો તેને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ અહીંયા મામલતદાર નગરપાલિકા તમામને જાણ કરવા છતાં કોઈ આવેલ નથી અને આને ખુલ્લા આમ માસ્ક વગર લોકો અહીંયા વિતરણ ચાલુ છે તો એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.